दशनम् मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुधा धर्मनंदनमहं विचिन्तये ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः श्री सर्वावतारीणे हरि कृष्ण महाराजाय नमो नमः श्री आनंदमूर्तये सहजानंद स्वामिने नमो नमः वन विचरण कारिणे श्री नीलकंठ वर्णि राजाय नमो नमः श्री सरजुदासाय नमो नमः आदि गुरुवे सद्गुरु श्री गोपालानंद मुनये नमो नमः सद्गुरु श्री मुक्तानंद स्वामिने नमो नमः सद्गुरु श्री गुणातीतानंद स्वामिने नमो नमः सद्गुरु श्री नित्यानंद स्वामिने अद्भुतानंद स्वामिने चैतन्यानंद स्वामिने सुखानंद स्वामिने आधारानंद स्वामिने सद्गुरु राधारमण दास स्वामिने नमो नमः विक्रम संवत 2068 चैत्र सुद पूनम छे आज शुक्रवार छे तारीख 6/4/2012 आज हनुमान जयंती छे सारंगपुर में कष्टभंजन देव हनुमानजी दादा ने त्या आज मोटो समय भराय छे सर्व कोई नजीकना पहुँचाई हुआ बधाए दर्शनों लाभ लेवो अने आज श्रीहरि बाल मुकुंजी ने पारणे थी उतारवा जन्माष्टमी उत्सव उजवाय या तो चैत्री हरिजयंती रामनवमीनो उत्सव उजवाय पछी 5 दिवस सवारे सवारे भगवान ने पारणाम झूलावाना पंचाजीरी धरावानी आरती करवानी एवो नियम छे 5 दिवस सुधी नाना नाना हरिमंदिर में पण जे पुजारी होय ते निर्णय में जोई अने ए प्रमाणे भगवानी सेवा पूजा अने बधी विधिओ करता होय छे आजे 10 वागे आरती थाय पंचाजीरी धरावाय भगवान ने पारणे थी उतारी सिंहासन में पधरावाय एवो आपणो आखो भक्तिनो निर्णय छे वल्लभाचार्य करेली पद्धति आपणे स्वीकारी छे ने एने अनुसारे દરેક મંદિરોમાં આ બધા ઉત્સવો થવા જોઈએ હવે મંતવ્ય બાલમંડળ યોગ મંડળ ઉપર આવી જાઓ નરસિંહભાઈથી આપો મહારાજ કે જેનામાં મરદાનગી છે એ જ ભક્તિ કરી શકે છે બાકી નમાલા ભક્તિ કરી શકતા નથી સાબાશ સાબાશ ભક્તિ ખાંડા કેરી ધાર બધાનું કામ નહીં કાલે ગુરુજીએ કથામાં કીધું હતું સત્ય છે એ સત્ય જ રહેવાનું અસત્ય છે એ અસત્ય જ રહેવાનું અંતે એ ખોટું જ થાય એક દિવસ દુનિયાના કોઈ માણસ માનતા નહોતા કે પૃથ્વી ગોળ છે પૃથ્વી ગોળ છે ગેલેલીએ કીધું કે આ પૃથ્વી ગોળ છે કોઈ માનતું નહોતું બહુ મોટો વિરોધ થયો બહુ મોટો વિરોધ એના ઉપર બહુ બધા જુલમ વરસાવવામાં આવ્યા અને એ પણ મૂંઢ ધર્માચાર્યો દ્વારા કે તું ખોટો છો તું કહી દે કે પૃથ્વી સપાટ છે આ કે મને જે હુજે છે એ બોલું છું પછી એને જેલમાં પૂર્યો ને માર્યો છેવટે આ બધાએ એવું કીધું કે તું આ બધું ખોટું બોલેશ અને વળી શાસ્ત્ર બહાર બોલેશ માટે તને કઠણમાં કઠણ દંડ થશે આ કે તમારે જે કરવો એ કરો મને જે દેખાય છે એ કહું છું પૃથ્વી ગોળ છે આ લોકોએ એવું કીધું કે તને જે દેખાતું હોય તું એમ બોલી જા પૃથ્વી ગોળ નથી તો જીવતો રહીશ તો કે
હું ખોટું તો નહીં બોલું. પછી એને દેહાન દંડ દીધો, એને મારી નાખ્યો, બોલો આપણે લોકોએ પતાવી દીધો. અને પછી વર્ષો ગયા પછી હવને ખબર પડી કે કહેતો તો એ સાચું હતું, આપણે એને ખોટો માની નાખ્યો. સત્ય સત્ય જ રહે, કોઈ દી અસત્ય થાય નહીં. આપણે સત્યને સમજવામાં ભૂલ કરી હોય તો વાત જુદી છે. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી અવતારના અવતારી છે, પૂર્ણ પુરુષોત્તમ છે, એ પરમ સત્ય છે. એ આજે નહીં તો કાલે આખી દુનિયાને સ્વીકારવું પડશે. આજ આ કોઈને કઠણ પડતું હોય ને ગળે ન ઉતરતું હોય તો વાત જુદી છે. બીજા અવતાર જેવા એને કહેવાય નહીં, એ 100% વાત સાચી છે. ભજન કરતા નથી તે બધા મળદા કહેવાય છે. ગુરુજી કથામાં કીધું કે જેને માન અપમાનની અસર થાય છે તેને ભગવાનમાં રુચિ રહેતી નથી. ને એને આત્મનિષ્ઠા ન કહેવાય એમ. ક્યાં કથા સાંભળી હતી ઘરે નેટમાં? જેને માન અને અપમાનની અસર થાય છે તે ભગવાનના અખંડ સુખમાં રહી શકતો નથી. બરોબર, ભલે ભલે. કાલે ગુરુજીએ વાત કરી હતી કે ઘણા લોકો આ સત્સંગમાં સત્સંગને સુખી કરવા આવે છે અને ઘણા કેવળ સત્સંગનો ઉપયોગ કરવા માટે જ આવે છે. હા, ગુંસી ગયા હોય હારું પડે. અખંડીનો વિશ્વાસ ક્યારેય કરવો નહીં. ભગવાનને સંતો બહુ વાલા હોય છે, તેથી તેમને મૂર્તિનું દાન આપવામાં આવે. ભગવાન પોતાની મૂર્તિનું દાન દઈ દે છે સંતોને. ગઈકાલે પૂછે ગુરુજીએ વાત કરી હતી કે બલદારા ગામની રાણીઓ હોય છે તેમને ચૂડા ગામની રાણીઓ તેમને ભગવાનને સવારીમાં જોયા ત્યારે તેમને ભગવાનની મૂર્તિ ખૂબ જ ગમી ગઈ, તેથી ભગવાનની મૂર્તિને તેમને દ્રષ્ટિરૂપી દોરી વડે પોતાના અંતરમાં ખેંચી અને પોતાને જ્યાં સુધી સંતોષ ના થાય ત્યાં સુધી ભગવાનનું સારી રીતે પૂજન કરી અને પછી દ્રષ્ટિરૂપી દોરી વડે તેને ફરી પાછી સવારી પર પધરાવી મૂર્તિને. કેમ ન આ રીતે તેમને ભગવાનની પૂજા કરી. બોલાય, આપણે તો પરબ્રહ્મને રાજી કરવા ભક્તિ કરવી જોઈએ. જેને ધર્મનું મહત્વ નથી તે ભક્તિની મહત્તા સમજી શકતો નથી. શાબાશ. ગુરુજીએ કહ્યું કે ભગવાન સર્વોપરી છે, રહેવાના છે, અને એમાં હું સમાયેલો છું અને એ મારામાં સમાયેલા છે. શાબાશ. ગુરુજીએ કાલે વાત કરી સાચી સમજણમાં જ સાચું વર્તન છે. સરસ. ગુરુજીએ કાલે કહ્યું હતું કે ભગવાન હરિભક્તોને રાજી કરવામાં ઘણા જ કુશળ અને ચતુર હતા. આત્મા રૂપે વર્તાઈએ તો અમાયિક થઈએ. મહારાજ ગુરુજીને સંતોની નથી આવડતી કથા એમ નથી આવતા. બોલો. મહારાજ ગુરુજીને સંતોની આજ્ઞામાં રહેવું એ જ મોટી સિદ્ધિ છે. એ જ મોટી સિદ્ધિ છે. વાહ, હાલો. જેને પ્રગટ પ્રભુના દળ નિશ્ચય હોય કોઈથી પાખંડીથી પછડાય નહીં. સરસ. કાલે ગુરુજીએ વાત કરેલી કે અહંકારી પોતે બીજાની સામે મોટો થવા જ પ્રયત્ન કરતો હોય છે. કોઈ ગભરાવો નહીં, ન આવડતું હોય તો એને અડવું જ નહીં. જે સૌની સાથે હળી મળીને રહે છે તેનું જ કલ્યાણ થાય છે. શાબાશ. કાલે ગુરુજીએ કહ્યું હતું કે ભગવાન અને માયા બંને એક સાથે રહી શકતા નથી. બરાબર. પાખંડી સત્સંગને બગાડે છે. સાચું. જે સત્સંગમાં ગાફલાઈ રાખે છે તે પાખંડીને ઓળખી શકતો નથી અને જે દ્રઢ નિશ્ચયથી સત્સંગ કરે છે તે પાખંડીને ધક્કો લગાવી શકે છે અને જે નિપુણ સત્સંગ કરે છે તે પાખંડીને ઘસારો આપે છે, માટે સત્સંગમાં ગાફલાઈ રાખવી નહીં. સરસ. ગુરુજીએ વાત કરી હતી કે ભગવાનનું ભજન કરવા માટે દમ જોઈએ, એટલે ભક્તિ એક શક્તિ છે. દમ જોઈએ તો ભક્તિ થાય, દમ વગરના હું ભક્તિ કરે એટલે કે તાકાત જોઈએ. ગઈકાલે પૂજ્ય ગુરુજીએ કીધું હતું કે મહારાજ એવું જ કહે છે કે હું અને માયા કોઈ પણ જગ્યાએ એક સાથે રહેતા નથી. સરસ. ગઈકાલે ગુરુજીએ કહ્યું હતું કે આત્માને દેહ વળગ્યો છે તેવી જ રીતે આત્માને ભગવાન પણ વળગ્યા છે, તો જેનું ચિંતન કરશો ને જેને માનશો તેવા થશે તે જ મળશે. સરસ. નિર્માલ્ય માણસથી દૂર રહેવું. સરસ. આ જગતમાં ભગવાન અને સંત સિવાય બીજું કોઈ કલ્યાણકારી નથી. સાસુ સાસુ ઓ પાખું. કાલે ગુરુજીએ વાત કરી હતી કે સોડા ગામની રાણીએ મહારાજના એવી રીતે દર્શન કર્યા કે એણે આખી સવારીમાં મહારાજ સિવાય કાંઈ જોયું નહીં અને એટલી ચતુર હતી કે એણે એવી રીતે દર્શન કર્યા કે મહારાજે એને વશ થઈ જાય. વાહ વાહ, કાઠિયાવાડીએ સરસ આપ્યું. ખડને કોઈ દિવસ ભગવાનનું જ્ઞાન આપવું નહીં તો સત્સંગનો દુરુપયોગ કરે છે. ખડને ન આપવું, ખળને ન દેવું, ખળને ખડ નહીં હોય હળો બોલતા આવડે. કાલે ગુરુજીએ વાત કરી હતી ભક્તિ કરવી એ જ મોટી શક્તિ છે. સરસ. અમુક પ્રાંતમાં અળોનો ઉચ્ચાર નથી ગળામાં બેહતો.
આ સત્સંગમાં ખળ પુરુષને ઓળખા, જેમ કે ઘઉંમાં કાકડા ભળી જાય એમ પણ આમાં ભળેલા હોય છે. દાદા, મુંબઈ વાળા હોય એવું કેમ દેખાય? પુણ્યમ કરવા આવ્યા છે? અચ્છા, સરસ. ઊભી ખોડી છે આવી વાહીથી. અંબાલાલ કાકા બોલો. જય શ્રી ભક્તિ સુરવીર થઈને કરવી જોઈએ. સાબાસ. નમાલા થઈને ના થાય. સાબાસ. ભલે ભલે. સત્સંગ કરવાથી આપણને ભગવાનનું જ્ઞાન થાય છે, અને સત્સંગ ન કરે તેને ભગવાનનું જ્ઞાન મહારાજનું થતું નથી. સત્સંગમાંથી પડી જવાય છે. તહીંથી જ્ઞાન થાય ભાઈ. સત્સંગ કરવો. હાથીભાઈ લ્યો. કપટી માણસ પાસે નિષ્કપટપણે રહેવું નહીં. નિષ્કપટ વાળા પાસે જ નિષ્કપટપણે રહેવું. સાબાસ. જે દેહધારી છે એ મુક્ત એવા જે સાધુ પુરુષ હોય એનું મહાત્મ્ય હૃદયમાં ધારી શકતા નથી. બરાબર છે. દેહાભિમાની નથી જાણતા. હરિહરિજનની ગતિ છે તે ન્યારી, તેને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. બોલો ભાનુભાઈ. સત્સંગમાં જે ખોટી રીતે સત્સંગી બનીને રહેલા હોય છે એમને ઓળખવાની વિવેક આપણે કેળવવો પડે, શીખવો જોઈએ. હા વાંચું છે, નહીતર હું ખાઈ ઉડાઈ મસાલા ઢોસા ખાય. એ કોને આવડે છે? આપો તો પહેલાં આવડે છે. આપો. કાલે ગુરુજીએ કહ્યું હતું કે સત્સંગમાં આવા વ્યક્તિ જે હોય છે તે લોકો માર ખાવાને લાયક હોય છે, છતાં મસાલા ઢોસા ખાય છે. લાવ લે અમારે ટાબરિયા પ્રસાદ છે ને. સુખી થવા માટે સત્સંગ. સુખી થવા માટે. સુખી થવા માટે સત્સંગ. હા હા, સુખી થવા માટે સારા સંતનો સમાગમ કરવો. સુખી થવા માટે સારા સંતનો સમાગમ કરો. બોલ્યો નથી આવ્યો ની, તારા દાંત કાઢું. હું ન ગયો હારું. સૌથી શ્રેષ્ઠ ભક્તિ ભગવાન જોડે વાતો કરવાની છે. સાબાસ. ખરેને ભગવાનનો મહિમા ન સમજાવ. ખળને ભગવાનનો મહિમા ન સમજાય. જેનાથી ભક્તિ થતી નથી તે મૂર્દા છે. હરિજન કાવત જોય અપમાન કરે બિંદો સહી સહન નહીં કરના સોય હો તમે તાપ પ્રસન્ન મહ. સાબાસ. ભગવાનને પકડવું હોય તો ભગવાન સિવાય બધું છોડવું જોઈએ. ભગવાનને પકડવા હોય તો બધું છોડવું પડે, અને ભક્તિ નથી કરતા એ મર્દા છે. પહેલાં કીધું ભક્તિ નથી કરતા એ બધા મર્દા છે. ચાલે બોલ. ભગવાનની સેવા કરવા જેવો કોઈ આનંદ નથી. સાબાસ. કાલે ગુરુજીએ વાત કરી હતી કે માણસની મૂર્ખાઈની તો વાત જ થાય એવી નથી. જ્યારે ભગવાન એને ગાડી બંગલા અને વિષયનું સુખ આપે છે ત્યારે એને એમ થાય છે કે મહારાજની બહુ કૃપા. પણ ખરેખર મહારાજની કૃપા તો ત્યારે જ થાય જ્યારે એમ પોતાની મૂર્તિ આપે. કાલે ગુરુજીએ વાત કરી હતી કે જીવમાં દેહ છે અને દેહમાં જીવ છે, એમ જ ભગવાનમાં જીવ છે અને જીવ ભગવાનમાં છે. સાબાસ. આ નડિયાદવાળા છે જેવા તેવા નહીં. કાલે ગુરુજીએ કહ્યું હતું કે આપણે અધર્મનું આચરણ ન કરવું જોઈએ, ભ્રમરૂપ બનવું જોઈએ. આનંદવાળા જેવા તેવા નહીં. ખોટું. ભગવાનના હરિભક્તે ભ્રમરૂપ થવું પણ અધર્મનું આચરણ ન કરવું. હા, ભ્રમરૂપ થવું કંઈ અધર્મની સુવાસ છુપાઈને રહે ઓરે ને ઘડી. આપણે અધર્મનું આચરણ કરવા ભ્રમરૂપ નથી થવાનું, ભગવાનને અખંડ ધારવા ભ્રમરૂપ થવાનું છે. બોલ. લસણની સુવાસ છુપાઈને નહીં રહેતી તેમ પાખંડીનું પાખંડ છુપાઈને નથી રહેતું. સાબાશ. ભગવાન મૂર્તિનું દાન લે છે અને માઇક માયાનું દાન લે. તો પછી ગુરુજીએ કાલ કીધું હતું કે જે સત્ય છે તે ક્યારે અસત્ય બનતું નહીં, જે અસત્ય છે તે ક્યારે સત્ય બનતું નથી. જેવી રીતે રાત અને દિવસ ભેગા નથી રહી શકતા એમ ભગવાન અને માયા ભેગા નથી રહી શકતા. ઇન્દોર. પ્રગટ ભગવાનના નિશ્ચયનું બળ હોય તેવા ભક્તોને પાખંડી છેતરી શકતા નથી. સાબાશ. સંસારમાં જુદા જુદા લોકો રહે છે. તુલસી કે સંસાર મેં ભત ભત કે લોક સબસે હિલમિલ જાણીએ નદી નાવ સંજોગ. સાબાશ. કાલે ગુરુજીએ કીધું હતું કે મહારાજને સૌથી વાલા સંતો છે તે તેમને વિષય સુખ આપતા નથી, કારણ કે તે તેમને મૂર્તિરૂપ બનાવવા ઈચ્છે છે. છોકરા તૈયાર થઈ ગયા. એના બાપા મુજાય પણ આવડા ન મુજાય. સ્ટેજ ઉપર આવીને આવડા એવા છોકરાએ સાગરની ચોપાઈ બોલવી એ કઠણ છે. અહીંથી બોલવું એ તો ભલભલાને ટાંગ અધરું છે. પ્રશ્નોત્તરી. સુખી થવા માટે શેની જરૂર પડે છે? પેલા નાના બાળકના કાંડે ઘડિયાળ વાળો છે. સુખી થવા માટે જ્ઞાનની જરૂર પડે છે. સાબાશ. અચ્છા એ બતાવો, સુખી થવા માટે જ્ઞાનની જ જરૂર કેમ પડે છે?
અજ્ઞાનની જરૂર કેમ નહીં? પહેલાં છેલ્લા એ લાઈનમાં બસ એ, કારણ કે સારા જ્ઞાનથી જ સારું વર્તન થાય છે, સારા વર્તનથી સુખી થવાય. સાબાસ, જ્ઞાનથી જ સુખી થવાય છે. એનું કારણ એ છે કે જેવું જેને જ્ઞાન હોય એવું એનાથી વર્તન થાય છે. જો સાચી સમજણ, સાચું જ્ઞાન હોય તો હંમેશા સાચું ને સારું વર્તન થાય, અને સાચું અને સારું વર્તન થાય તો જ સુખી થવાય છે. બ્રહ્મરૂપ થવાયનો હેતુ શું છે? એ મને લાગે આપો, આ રામી નાપો, એ છોકરો હોશિયાર છે. તેજસ, બ્રહ્મરૂપ થઈએ તો ભગવાનની ભક્તિ કરવામાં વિક્ષેપ ના થાય. સાબાસ, પોઈન્ટ આ છે. અને દેહરૂપ રહીને ભક્તિ કરીએ તો માન અપમાનાદિક વિષયાદિકનો વિક્ષેપ નડે. ને બ્રહ્મરૂપ એટલા માટે થવાનું છે કે ભક્તિ કરવામાં કોઈ વિક્ષેપ આડો આવે નહીં. બ્રહ્મરૂપ થઈને મન માયનું કરવા માટે બ્રહ્મરૂપ નથી થવાનું. ભક્તિ કરનારને નિર્બળ ન સમજવા. શા માટે? તમને આવડે? એટલે બોલો તાર. કારણ કે તાકાત વાળો જ ભક્તિ કરી શકે છે, તેથી તે નિર્બળ ના હોય. સાબાસ. કેમ? જે માન અપમાન વિષયાદિકને જીતે એવા બળિયાથી જ ભક્તિ માર્ગે ચલાય છે, માટે એને નિર્બળ કહેવાય નહીં. સાચા સંત કે ભક્ત કોણ બની શકે છે? જે સાચા સંતો અને ભક્તોનો મહાત્મ્ય સમજી શકે તે જ સાચા સંત અને ભક્ત બની શકે છે. સાબાસ. ખળ માણસોના લક્ષણ કહેશો? ખળ માણસ સત્સંગમાં હોય તેના કરતાં વધારે દમથી સત્સંગ ભક્તિ કરવા કરે છે, અને જે નિષ્કપટ અને સાદગી રીતે રહેતા હોય તેને બીજાને તેના અવગુણો અને અભાવ નાખે છે. સરસ. સત્સંગમાં થતી વાતોની ઓઠ લઈને બીજા લોકોને આંજી દે એવી બળભરી વાતો કરે અને અધિક અધિક વર્તન દેખાડે. બધાને પોતાનો વિશ્વાસ આવે, બધા પોતાને સારો માને એટલે સર્વથી શ્રેષ્ઠ વર્તન રાખે, અને જે તે મંડળ કે ગ્રુપમાં એકદમ આગળ આવવા મથે. આ ખળ છે એ નડે ખરો. સત્સંગમાં આવનાર વ્યક્તિઓના બે પ્રકાર કયા? લકીભાઈ. એક સત્સંગમાં એને પોતાનું તન મન ધન સર્વે સત્સંગને અર્થે સમર્પણ કરી દે છે, અને એક સત્સંગનો ઉપયોગ પોતા માટે કરે છે. સરસ. પાકું. માયાનો સુખ કોને મળે અને ભગવાનનું સુખ કોને મળે? આ બાળકને જે સત્સંગમાં ના હોય એમને માયાનું સુખ મળે, અને જે સત્સંગમાં હોય એમને ભગવાનનું સુખ મળે. સરસ. દેહ ઇન્દ્રિયોને લાડ લડાવે તેને માયાનું સુખ મળે. ભગવાનની કથા કીર્તન ધ્યાન સ્મરણ સેવા વગેરે કરે, દેહ ઇન્દ્રિયાદિકના ભાવને દાબે એને ભગવાનનું સુખ મળે. કઈ વાત જીવને જરાય નથી ગમતી? તાલડા. દાસપણું થવું એ વાત જીવને જરી કંઈ નહીં ગમતી. પ્રગટ સંતના ગોલા થવું એ જીવને જરાય ગમતું નથી, બિલકુલ ફાવે નહીં. અને જે પ્રગટ સંત કે પ્રગટ ભક્તનો ગોલો થયો એ માયા પર થઈ ગયો, સમજી લેવાનું. એ માયા પર જ છે, એ બ્રહ્મ જ છે. અને જો તે બ્રહ્મ ન હોય તો પ્રગટ સંતો ભક્તોનું ગોલાપણું એનાથી સિદ્ધ જ ન થાય. જો થઈ ગયું તો એ ધામમાં બેઠો છે એમ સમજવું. ચૂડાની રાણીઓની કઈ સુગ્નતા ગ્રંથમાં વર્ણવી છે? એણે આપણને કંઈક નવીન શીખવાડ્યું. ખોરાના સાહેબને આપો, બહુ છોકરા ભણાવે છે એમ તેમ. એમણે સવારી જતી હતી એમાંથી ફક્ત મહારાજની મૂર્તિને જ લક્ષ રાખીને પોતાની દ્રષ્ટિરૂપી દોરી દ્વારા ફક્ત મહારાજને જ અંતરમાં ઉતાર્યા હતા, અને શક્ય એટલી એમને મનમાં જેવી ઈચ્છા હતી એમની મહારાજની પૂજા કરીને પછી પોતાના સ્થાને મહારાજને વિરાજમાન કરી દીધા. બીજા લોકો શું કરતા હોય છે સવારી? બીજા લોકો સવારીમાં જે ઢોલક ને જે બધું બીજું અન્ય વસ્તુ પણ ખૂબ ધ્યાનથી જોતા હોય છે, આકર્ષાઈ જતા હોય છે, પણ એમણે ફક્ત મહારાજમાં જ આકર્ષાયા હતા. સાબાસ. ધન્ય હો ચૂડાની રાણીઓને. રાણીઓએ શ્રી હરિની કઈ રીતે પૂજા કરી? આમ તો આવી ગયું, વૃત્તિરૂપી દોરીથી મહારાજને હાથી માથેથી ખેંચીને પોતાના અંતરમાં લાવી અને ત્યાં મનમાંની પૂજા કરી આત્મસંતોષ પ્રાપ્ત કર્યો, અને પછી પાછા
હાથી માથે બેહાડી દીધા, એવી માનસી કરી લીધી એણે. બલદાણા પધારવા મહારાજને કોણે વિનંતી કરી હતી? રામીના આ નાનો છોકરો ઘણું યાદ રાખે. જૂઠાભાઈ વિપ્રએ પહેલા બ્રહ્માનંદ સ્વામીની વાત કરી અને પછી બ્રહ્માનંદ સ્વામી એમને મહારાજ પાસે લઈ ગયા, પછી એમણે વાત કરી. સાબાશ. કાલે એક વાત આવી હતી કે મહારાજ વિચરણ કરવા લીંબડી ગયા, શું કામ? કારણ કે લીંબડીમાં પણ હરિભક્તો હતા. સરસ. હા, લકીભાઈને કંઈક કહેવું છે. લીંબડીમાં હરિભક્તો હતા અને મહારાજે પોતે નક્કી કર્યું હતું કે મારે અત્યારે બધે વિચરણ કરવું છે, માટે મહારાજ ગયા હતા. એવી રીતે મોટા પુરુષ નહીં હોય છે કે મોટા પુરુષે નક્કી કર્યું હતું ગુરુજીએ કે આ લોકોએ સેવા કરી છે એટલે મારે રાજીપો આપવો છે, આણંદ જવું છે. બાકી તો કે ગુરુજી કે હું ના હોઉં એમ કે એવું કહેતા હતા. સાચું છે. લો, અમારે આણંદ નડિયાદ ને ખંભાત પ્રોગ્રામ ગોઠવવાના કારણ હું? ગુરુજીએ કીધું હતું કે આણંદ અને નડિયાદના યુવકોએ વડતાલાસને બહુ સેવા કરી છે, બહુ પરસેવો પાડ્યો, ધૂળ સહન કરી એટલે બહુ રાજી થયા, એટલે આવ્યા છે. અને ખંભાતમાં માયાતીરામ સ્વામીનું આખ્યાન બાકી છે એટલે ખંભાતવાળા વિનંતી કરવા માટે આવ્યા હતા આત્મી શિબિરમાં, એટલે જોડે જોડે એમનું પણ બે દિવસનો પ્રોગ્રામ ત્યાં સેટ કર્યો છે. હા, પાકો પરફેક્ટ. હવે બે ચાર પ્રશ્ન આવ્યા છે, કહી દો. એક પ્રશ્ન એવો આવ્યો છે કે આપણા ધર્મને નિયમ મહત્વના કે પછી માત પિતાની મજબૂરી? કોકની તકલીફ હશે એટલે પ્રશ્ન આવ્યો. માત પિતાની મજબૂરી કહેવાનો મિનિંગ એ થાય છે કે માત પિતા કે એમ એને આધીન રહેવું એ અગત્યનું છે કે આપણે આપણા ધર્મ નિયમ અગત્યના છે? અથવા તો બીજો અર્થ એ થાય કે માત પિતાની સેવા આપણે આપણા ધર્મ નિયમ છોડીને કર્યા કરવી એ અગત્યનું છે કે માત પિતાની સેવા છોડીને આપણા ધર્મ નિયમ ભક્તિ કર્યા કરવું એ અગત્યનું છે? પ્રશ્ન પૂછનારને એના મા બાપની સાથે તકલીફ હશે એવું દેખાય છે. પણ ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા એવી કરી છે કે દરેકે માતા પિતા ગુરુ અને રોગાતુર મનુષ્યની સેવા આજીવન કરવી. હા, આપણા ધર્મ નિયમનો ત્યાગ કરીને સેવા કરવી એવું કહેવું નથી, પરંતુ માતા પિતાને રાજી કરવા જોઈએ, એમની કંઈ અપેક્ષા હોય તો સંતાનોએ પૂરી કરવી જોઈએ, માતા પિતાને દુઃખ થાય એવું વર્તન બાળકોએ કરવું જોઈએ નહીં. ઘણી વખત માતા પિતા સત્સંગી ન હોય એને લઈને બાળકો સત્સંગી હોય તો માતા પિતાને ગમતું ન હોય, સંભવ છે હિરણ્યકશિપુ અને પ્રહલાદ જેવી બાબત હોય, તો પણ સંતાનોની એ ફરજ થાય છે કે બનતું માતા પિતાનું ગમતું કરવું, સત્સંગ છોડાવે એવું ન કરવું, નિયમ ધર્મ ભક્તિ કે સંતનો સમાગમ મુકાવી દે એવું માતા પિતાનું ન માનવું. બાકી તો માતા પિતાને રાજી રાખવાની વાત, એમની સેવા કર્યાની વાત સર્વે ગ્રંથમાં છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ એવું આપણે હિન્દુસ્તાનીઓ વેદમાંથી શીખીને બોલતા હોઈએ છીએ. માટે માતા પિતાને દુખવા નહીં, એમનો શાપ લેવો નહીં, એ એમનામ દઈ દે તો ઠીક છે, પણ આપણે એવો આગ્રહ રાખવો નહીં કે કુરાજી થાય શાપ દે. બનતી કોશિશ એ માતા પિતાના સ્વભાવને સહન કરીને એમની લાગણીને માન આપીને એમને રાજી કરો. એણે તમને જન્મ આપ્યો છે, એણે તમને મોટા કર્યા છે, એમની તમારા ઉપર બહુ બહુ કૃપા છે. માટે મા બાપને કોઈ પીડશો નહીં, દુખવશો નહીં, કેમ જે એ સંસારીને માટે સારું નથી. સંભવ છે મોટી ઉંમર થાય એટલે અમુક ભૂલી જાય, અમુક બોલવાની ટેવ વધી જાય અને જે કાંઈ અંતરના સ્વભાવો હોય બધા ઉઘાડા દેખાય, કેમ જે પછી એ બધા ભાવો દબાવવાની કેપેસિટી વૃદ્ધ માણસમાં હોતી નથી, એટલે વૃદ્ધ માણસ અને બાળક બંને સરખા કહેવાય છે. માટે એમનું લેટ ગો જ કરવું પડે. કોઈ માણસ નાની ઉંમરનો ગમે તેમ બોલી જાય તો આપણે એવું કહેતા હોઈએ છીએ, ભાઈ જવા દો ને, બાળક છે. એ જ રીતે કોઈ વયોવૃદ્ધ બેન કે ભાઈ કાંઈક બોલી જાય તો એમ જ મનાય કે જવા દો ને, વૃદ્ધ માણસ છે. એમનું બોલ્યું તમે આટલું બધું હાર્ડ ન લ્યો, કોસ્ટલી ન લ્યો, સામાન્ય લ્યો, એમને જે રીતે આનંદ થાય એ રીતે તમે રાખો. આમ તો થોડુંક જ સમજવાની જરૂર હોય છે, જે વાત જેટલી હોય એટલી એને લેવાય, બહુ ગંભીરપણે આપણે વધારે પડતી વાત લઈ લઈએ છીએ એટલે ઝઘડાઓ બહુ થતા હોય છે. જરીક જરીક અપેક્ષાઓ મા બાપની હોય તો સંતાનોએ પૂરી થાય એવી બધી જ ઈચ્છાઓ મા બાપની પૂરી કરવી, એમને રાજી કરવા.
આજ તો કંઈ ધન વગેરેની તાણી કોઈને નથી, થોડા ઘણા સ્વભાવને નડે છે. હવે મા બાપના સ્વભાવ સુધારવાની કોશિશ દીકરાઓ કરે એનાથી કંઈ બહુ બર આવે નહીં, હું ઘટાઘટ પણ એવો સ્વભાવ સુધરે માટે પૂરું કરો એમને રાજી કરીને. એક પ્રશ્ન એવો આવ્યો છે કે આરતીમાં ચરણે શીશ ધર્યાથી કોઈ એમ બોલે છે, કોઈ એમ બોલે છે ચરણે ચિત્ત ધર્યાથી, તો સાચું હું? સાચું છે ચરણે ચિત્ત ધર્યાથી, એ શબ્દ સાચો છે. ચરણે ચિત્ત ધર્યાથી, ભગવાનના ચરણમાં ચિત્ત ધરો તો કલ્યાણ થઈ જાય. પછી નારાયણ નળ ભ્રાતા એમ આપણી આરતીમાં આવે છે, અને જૂના આપણા સંપ્રદાયના લાઇબ્રેરીના પુસ્તકોમાં આરતીમાં નારાયણ નરભ્રાતાની જગ્યાએ નારાયણ સુખદાતા એમ લખેલું છે, હસ્તલેખિત પ્રત આપણી સંપ્રદાયની લાઇબ્રેરીમાંથી મળી તો એમાં નારાયણ નરભ્રાતા શબ્દની જગ્યાએ નારાયણ સુખદાતા શબ્દ છે, હસ્તલેખિતમાં છે ખરો, નરભ્રાતાની જગ્યાએ સુખદાતા શબ્દ છે. એટલે કોઈ નારાયણ સુખદાતા ગાય તો પણ મૂળ પ્રતમાં છે એટલે ગાય છે એટલે એનો બાદ કહેવાય નહીં, પરંતુ પ્રસિદ્ધિમાં નરભ્રાતા શબ્દ વિશેષતયા પ્રવર્તે છે આપણી બધાની જાણ માટે. સાગર કથામાં આવ્યું કે કીર્તન ભક્તિ કરીએ તેમાં ભગવાનમાં વૃત્તિ રાખવી, તો સંગીત વગાડતા હોઈએ તો રાગતાલમાં વૃત્તિ રાખવી પડે તો તેનું કેમ કરવું? આ પ્રશ્ન અંત્યના 9માં છે કે આપણે દેહની ક્રિયા કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, એમાં આપણે ધ્યાન દેવું પડે છે, તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ કેમ રાખવી? ત્યારે મહારાજે બે દૃષ્ટાંત દીધા, એક પાણિયારીનું, બીજું ઘોડેસવારનું. મહારાજ કે પાણિયારી કૂવે પાણી ભરવા જાય ત્યારે કૂવાના કાંઠે પગ ટેકવો હોય ત્યાંય ધ્યાન રાખે, ઘડો અંદર કેટલો ગયો, પાણી ભરાણું કે નહીં, ખેંચીને ઘડો ખેંચવામાં અથડાય નહીં એ, અને વળી આજુબાજુની બહેનો સાથે ઘરની હાહુની બધાની ફડાકા બંધ વાતોય કરતી હોય, બોલો લ્યો કેટલી જગ્યાએ ધ્યાન રાખે છે, રાખે છે ને? એમ વ્યવહાર કરતાં કરતાં પણ, વગાડતા વગાડતા પણ, ગાતા ગાતા પણ એક વૃત્તિ ભગવાનમાં રાખી શકાય. આ તો બહુ જૂનું દૃષ્ટાંત છે ઘોડેસવારીનું. મહારાજ કે ઘોડેસવાર થયો હોય એ મોર ધ્યાન રાખે ખાડો ખડીયો આવે છે કે નહીં, તથા ઝાડ આવે છે કે નહીં ત્યાં પણ ધ્યાન રાખે, પેગડમ પગ રાખ્યો હોય ત્યાં પણ ધ્યાન રાખે, બાજુના ઘોડાવાળા અરે વાતો પણ કરતો જાય. એમ ઘણી વૃત્તિઓ એકસાથે જીવ રાખી શકે છે એ વાત ભૂલવી જોઈએ નહીં. એક વાત તો તમારે ધ્યાન દોરું કે આપણને પાંચ ઇન્દ્રિયો છે, જ્ઞાન ઇન્દ્રિયો, એ પાંચેય ઇન્દ્રિયોમાં પાંચ વૃત્તિએ કરીને આપણે એકસાથે ખ્યાલ લઈ શકીએ છીએ. તમે દાખલો દઉં, તમારા મોઢામાં પાન હોય, તમે પાન ખાતા હો, ટીવી જોતા હો તો રસનો સ્વાદ પણ આવતો હોય, આંખેથી ટીવી જોતા હો તો તમને તે ચિત્રનો સ્વાદ આંખથી આવતો હોય, નાનું બાળક તેને રમાડતા હોય તેનો સ્પર્શનો પણ સ્વાદ આવતો હોય, અને જો તમે સ્પેર છાંટ્યો હોય તો નાકથી એની સુગંધિ પણ આવતી હોય છે, અને ટીવીમાં બોલાતા શબ્દો પણ કાનથી સ્વાદ લઈ શકતા, એકી સાથે પાંચેય ઇન્દ્રિયોના પાંચેય વિષયોને પાંચ વૃત્તિ દ્વારા એ તમે પકડી શકો છો. કેમ જે આત્મા એટલો તાકાતવાન છે કે એકી સાથે 14 ઇન્દ્રિયો અંતકરણને તે પ્રકાશે છે. હવે હું કહું છું કે 14 ઇન્દ્રિયો અંતકરણની 14 વૃત્તિએ કરીને તે આત્મા પ્રકાશે છે, અને એ આત્મા પોતાની વૃત્તિએ કરીને આખા શરીરમાં નખથી શિખા પર્યંત તો શું, પણ જ્યાં જ્યાં એને જેનું જેનું જ્ઞાન છે તે સમગ્ર બ્રહ્માંડમાં તે વ્યાપીને રહેલો છે. તો જરાક થોડીક વૃત્તિ પરમેશ્વરના સ્વરૂપમાં તે ન રાખી શકે, ગાતા વગાડતા ન થાય, થાય એવું છે. હવે આ ઘોડાનું તો જૂનું દ્રષ્ટાંત છે, પણ આજકાલ માણસો ગાડી ચલાવે છે, તમને ખબર છે ને, રિવર ઉપર, ગેર ઉપર, સ્ટેરિંગ ઉપર, બધી બાજુ ધ્યાન રાખે છે, બોલો, અને અંદર ગીત વાગતા હોય એ તો એ ડોલતો જતો હોય અને પાછો વાતું કરતો જતો હોય, કેટલી વૃત્તિઓ કરે છે માણસ. સંતોનું કહેવું એમ જ છે, શ્રીહરિનું કહેવું એમ જ છે કે આટલી આટલી વૃત્તિએ તમે જગતના વ્યવહાર કરો છો એમાંની એક વૃત્તિ મારી પણ રાખો, એક વૃત્તિ મારામાં રાખો, હું તમને કાંઈ ના નથી પાડતો, પણ એક વૃત્તિ સતત મારામાં રાખો, બાકીની વૃત્તિઓ જેટલી તમારે ઘરમાં, સંસારમાં, વ્યવહારમાં, ગાવામાં, વગાડવામાં, ખાવામાં, પીવામાં, જ્યાં રાખવી ત્યાં રાખો, પણ મને ભૂલીને કાંઈ નહીં, મને અંબરતા અંબરતા કરો બધું, અને થાય, ટેવ પાડીએ તો થાય. આ તો એવા કેટલાય મશીનો છે માણસ એકલો ચલાવે, એમાં 10-10-15 જગ્યાએ એક હારે ધ્યાન રાખવું, ત્યારે એ બધી વસ્તુ ચાલતી હોય છે.
પ્લેન ચલાવતો હોય માણસ એક જગ્યાએ ધ્યાન રાખે તાલે એકદમ સ્પીડમાં 100-150ની સ્પીડમાં ગાડીઓ જતી હોય બધી બાજુ ધ્યાન રાખવું પડે. બોલો આ બાજુથી માણસ આવી જાય, આ બાજુથી આવી જાય, ક્યાંથી ગાડી આવી જાય, કેવી આવી જાય, બધું સ્પીડમાં થતું હોય, એક સેકન્ડનો ફેર પડે ધડાકો બોલે. કેટલું બધું ધ્યાન રાખે છે. બસ એક ભગવાનમાં ધ્યાન ઉમેરી દેવાનું, બીજું શું હતું, કશું નહીં. અને જો હું તમને કહું, તમે સંસારમાં છો, તમે કેટલાય પ્રકારે કેટલાયની સાથે સંબંધથી જોડાયેલા છો. તમે વાતની વાતે વાત કરતા, અમારા પિતા થાય, આ મારા પપ્પા, આ મારી પત્ની, આ મારો દીકરો, આ મોટો, આ નાનો, આ દીકરી, આ અમારો જમાઈ, આ અમારા વેવાય, આ અમારો શેઠ, આ અમારો નોકર છે. કેટલાકમાં તમે આવું મારાપણું કરીને બેઠા છો. તો બે મારાપણાને ઉમેરી ન શકાય કે આ મારા ભગવાન સ્વામિનારાયણ છે ને આ મારા ગુરુ છે, આ મારા સંત છે, એટલું ઉમેરાય નહીં. બસ આટલું ઉમેરણ નાખી દો એટલે કલ્યાણ થઈ જાય. આખાય સંસારમાં તમે માયિક સંબંધોથી મારા 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 કરીને મારાપણું લઠ્ઠ જેવું કરીને બેસી ગયા છો, એમાં ભગવાનનું, સંતોનું, ભક્તોનું મારાપણું ઉમેરી દો એટલે બેડો પાર થઈ જાય. આ દિવ્ય કરી મેલે તમને તરત જ બોલે બધા પાસ ધોવાઈ જાય એવી અદ્ભુત વાત છે. એમ બધે વૃત્તિઓ રાખો છો તો એક વૃત્તિ ભગવાનમાં રાખવાનો અભ્યાસ કરો. ગુરુજી ઘર સભામાં શું કરવું, ઘર સભા કેવી રીતે કરવી, એક પ્રશ્ન એવો છે. ટૂંકી વાત, અમે કહ્યું હતું કે આ સવારની કથા તમે બધા સાંભળો છો, સવારની કથા પૂરી થાય એટલે તરત જ તમે બધા જે કાંઈ કુટુંબ કથા સાંભળવા બેઠા હો એમાંથી જે કોઈ આ વાતોને સારી રીતે પકડી શકતા હોય, વડીલ હોય, એમણે થોડું ખાવને પૂછું શું આજ કથામાં આવ્યું, બોલ તમને શું યાદ રહ્યું, તમને શું ગમ્યું, આમ થોડીક વાત કરવી. અને કોઈને કાંઈ પ્રશ્ન હોય તો બોલો, કોઈને કાંઈ મૂંઝવણ હોય તો બોલો, એવું થોડુંક પૂછવું. અને ભગવાનની, સંતની, ધર્મ નિયમની બે પાંચ વાતો જેવી આવડે એવી કરવી. કાં તો એક ઘટનાઓ તો વાંચું એના ઉપર વાત કરવી, કાં તો ગોપાલ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા સદગુરુની વાતો હોય તો સાચી સગી માના દૂધ જેવી છે એના એક બે પાન વાંચી અને એના ઉપર બાળકોને, ઘરનાને, બધાને વાત કરવી. બને તો છેલ્લે કીર્તન ગાવું, બને તો પહેલાં કીર્તન ગાવું ધૂન કરવી, અથવા તો આ કથાના જોઈન્ટમાં તમે ઘર સભા ન કરો અને સ્પેશિયલ કરો તો એમાં થોડુંક કીર્તન, પ્રાર્થના, ધૂન અને પછી થોડુંક વાંચવું અને એના ઉપર વાતો કરવી. ઘરના માણસોને કાંઈ પ્રશ્ન હોય તો તે એમાં વણી લેવો, કોઈને કહેવો ઘટતું હોય તો તેને એવી રીતે વાત કરવી કે એને એની ભૂલ સમજાઈ જાય, એને ખ્યાલ આવી જાય કે હું ખોટે રસ્તે જાઉં છું. એવા દાખલા, એવી વાતો, એવી જે કાંઈ ગ્રંથમાં કે સદગુરુએ કરેલી વાત હોય એ લાવવી અને કહેવું કે ગુણાત્યાન સ્વામી આમ કહ્યું છે, શિક્ષાપત્રીમાં આમ લખ્યું છે કે આપણે કાંઈ વ્યસન રખાય નહીં, ખોટાનો સંગ કરાય નહીં, આપણે વહેલા ઉઠવું જોઈએ, માતા પિતાની આજ્ઞા પાળવી જોઈએ, એવું જે જે શાસ્ત્રમાં લખ્યું હોય એ વાંચીને એમને કહેવાય કે આવું ભગવાને કહ્યું છે, સંતોએ કહ્યું છે, આપણે આમ રહેવાય, આમ રહીએ તો જ સુખી થવાય. આવી રીતે ભેળા મળી અને આત્મકલ્યાણ માટે અથવા તો શાંતિથી સંસારમાં જીવી શકાય એને માટે જે જે વાતો કરવી, ભજન કરવું, એને કહેવાય ઘર સભા. આ રીતે દરેક ઘર સભા કરો. ઘર સભા સર્વે દુઃખની દવા છે. જે સંસારી લોકો ઘર સભા નહીં કરે એના ઘરમાં હંપ નહીં રહે ભાઈ, શાંતિ નહીં રહે, આ વાત ચોક્કસ. પોર ચોથો તરંગ 76મો આવ્યા છીએ આપણે. બલદાણામાં શ્રી હરિજીમાં જમાડ્યા અને કવિએ હરિસ્મરણનો મહિમા કહ્યો. બાજા બજત અપારહી પૂર કે આયે પાસ, પૂરજન સન્મુખ આયે સબ ઉર્ન માત શ્વાસ. ભગવાન ચૂડાથી નીકળી અને બલદાણા ગામની નજીક પહોંચ્યા ત્યારે વાજિંત્ર વગાડતા વગાડતા બધા બલદાણા ગામના ભક્તો એકદમ ભગવાન શ્રીહરિની સામે આવ્યા. ગામના બધા ભક્તો એટલા બધા ઉત્સાહથી ઉતાવળા દોડ્યા કે એમની છાતીમાં ક્યાંય શ્વાસ સમાતો નહોતો. બોલો કેટલું હેત. શ્રીહરિ સંતકુ દેખ કે સભી પરે પાવ, અતિ દેખે પ્રતાપ તેહી બહુત ભય ઉર ભાવ. બધાએ શ્રીહરિના અને સંતના દર્શન કર્યા, પગમાં પડ્યા, તેમનો અતિશય પ્રતાપ દેખીને મનમાં ઘણો શ્રદ્ધા ભાવ થયો. બહુ લોકોને ભગવાનમાં, સંતોમાં ભાવ થયો. કારણ, પ્રતાપ જોયો. પ્રતાપ જોવે તો તરત ભાવ થાય અને પ્રતાપ દેખવાની દ્રષ્ટિ પણ અલગ અલગ હોય છે. કોઈને કંઈક જોઈને ભાવ થાય ને કોઈકને કંઈક જોઈને ભાવ થાય.
હરેક ભક્તજન એક એક શ્રીફળ લાવ્યા, શ્રીહરિના ચરણોમાં તે ભેટ મૂક્યા, બંને હાથ જોડીને પગે લાગ્યા અને મસ્તક નમાવ્યા. ક્યાંય કોઈ લોકો ક્યારેય ભગવાન કે સંતને દર્શને જાય ત્યારે ખાલી હાથે જાતા હોય એવું આ ગ્રંથમાં આવતું નથી. આપણી ભારતીય ઓરિજિનલ જૂની રીત, કંઈક ને કંઈક લઈને ભગવાન કે સંત કે રાજાને દર્શને જવું, આ નિયમ શિક્ષાપત્રીમાં પણ છે. ગામના દરવાજાની સ્વચ્છ જગ્યા જોઈને ત્યાં દરબારે સારો સુખરૂપ ઉતારો કર્યો. મંડપમાં ઘણી ચંદનીઓ બાંધી હતી, એક મંડપ બનાવ્યો. શ્રીહરિના ઉતારાની ચંદની રંગબેરંગી અને સુહાવણી કરી હતી. તેના હજારો સ્તંભ હતા, તે ઘણી ઊંચી હતી. ચંદનીના કિનારાના દરેક સ્તંભના ઉપર સોનાના કળશ મૂક્યા હતા. ચંદનીના નીચેના ભાગમાં સોનેરી બિલોરી કાચના ઝાલ લટકાવ્યા હતા. ચંદનીના વચ્ચેના ભાગમાં વિચિત્ર ભાતનું રંગ જડી સોનાનું સિંહાસન શોભતું કર્યું હતું. શ્રીહરિ ત્યાં આવીને તે સિંહાસન ઉપર બિરાજમાન થયા. ચંચલ મૂર્તિ પ્રવનમ સ્વહાવું, મોતી જડિત છડી કર ગ્રહાવું, ચોપદાર બોલત હે જય બાની, અનંત બ્રહ્માંડા ધીશ હિ જાની. ચંચલ મૂર્તિ પરમ સ્વહાવું, મોતી જડિત છડી કર ગ્રહાવું. ચંચલ મૂર્તિ અતિશય શોભતી હતી, બહુ સુહામણી લાગતી, અને મોતી જડિત છડી હાથમાં રાખી હતી. શ્રીહરિને અનંત બ્રહ્માંડોના અધીશ સમજીને ચોપદાર જય હો બ્રહ્માંડાધીશને જય હો આવા શબ્દોને પોકારી પોકારીને છડી બોલતા હતા. ઘણી ખમમાં થતી હતી. વિવિધ પ્રકારના બિછાના બિછાવી દીધા હતા. અપાર લોકોની સભા થઈ. સંતો આવીને ત્યાં બેઠા, તેમજ બધા દરબારો પણ આવીને બેસી ગયા. શ્રીહરિ પૂછન લગે પ્રીતિ, સબકું ઉતારે કી જો રીતિ, સુખી દુઃખી કી સુરત રખાવે, એસે કૃપાલુ કુન રહાવે. ભગવાન સ્વામિનારાયણ સૌને ઘણા પ્રેમથી ઉતારા બાબતમાં પૂછતા હતા. તમને ઉતારો મળ્યો, ઠીક છે ને, ગાડલા ગુજરા મળી ગયા. સૌની અગવડતા સગવડતા કે સુખ દીખની સ્થિતિમાં શ્રીહરિ ધ્યાન આપતા હતા, બધાનું ધ્યાન રાખતા હતા. શ્રીહરિના સિવાય આટલા કૃપાળુ કોણ હોય. આને કહેવાય સત્સંગના ધણી, કે જે નાના મોટા બધાની દેખભાળ રાખે, બધાના સુખ દુઃખમાં ભળે. હે, જે પોતાનો જ કક્કો વગાડ્યા કરે ને જાણે જે અમે સત્સંગમાં મોટા આમ હાલતું છે. હવે અહીંયા સ્વામીના મગજમાં ગમે તે આવી ગયું, આકસ્મિક સીધા મોટીબાના ગુણો લખવા માંડ્યા છે. પ્રાસંગિક વાત નથી, પણ સ્વામીએ પહેલાં જ ખુલાસો કરેલો કે અંતરમાં અનેક પ્રકારના વિચારોના પ્રવાહો હાલતા હોય છે. હું જે વાત લખી જાઉં છું તે હરિ મને જે રીતે હુજાડે એ લખું છું. એમાં ક્યારેક મારા અંતરમાં પણ કોઈ પ્રકરણ ચાલતું હોય અને તે વાત આવી જાય અને તમારે એમ સમજો કે આ વાત પ્રકરણ બહારી છે, પણ મને હોજી ગઈ મેં લખી હોય. સત્સંગની બે મોટેરી બાઈઓ મોટીબા તથા રાજબા હતા. જેટલી સત્સંગી બાઈઓ બહાર ગામથી આવતી તે બધી એમની પાસે બેસતી, એમને માનતી, પૂછતી, એમની વાતો સાંભળતી, જેમ કે ને એમ જ કરતી. મોટીબા રાજબા આખા સત્સંગની તમામ બહેનોના ગુરુ ગણાતા. જે સુવાસિની અને વિધવા સત્સંગી બાઈઓ હતી તે બધી ગઢપુરના મોટીબા પાસે બેસતી. સંતોમાં જેમ મુક્તાનંદ સ્વામી સૌને અધિક માન્ય હતા, સૌમાં એ મોટેરા હતા. મહારાજ પણ એને ગુરુ માનતા, તેમ મોટીબા પણ બાઈઓમાં સૌને અધિક માન્ય હતા. મોટીબા વાંક બોલે તો મહારાજ પણ સાંભળતા અને કહેતા કે સારું એમ કરશું, એવું એમનું સાધુપણું અને ગરિમા હતી. 14 લોકમાં રાજબાઈના જેવી કોઈ પણ ત્યાગી બેન નહોતી. જે પુરુષથી 18 હાથ છેટે હાલે મહાતપસ્વીની રાજબાઈ, તે પણ એવા રાજબાઈ પણ મોટીબાને અધિક મોટા માનતા અને ગુરુ માનતા હતા. આ છે મોટીબાની મોટાઈ, કે આવા તપસ્વી ત્યાગી મહાન રાજબા પણ જેને ગુરુ માનતા એમનું માનતા હતા. જીતને સંત કે ગુણ હિ તામે નહીં એક ન્યૂન, સહેજે હિ વર્તન તેહી મેં કબહુ ન પરત ગૌણ. એક મોટા સંતમાં જે ગુણ હોવા જોઈએ, અર્થાત જેટલા ગુણો હોય તે બધા ગુણો જયાબામાં હતા, મોટીબામાં હતા, બધા ગુણો હતા. ગુણોની દ્રષ્ટિએ કશી જ ન્યૂનતા તેમાં નહોતી. બધા જ સર્વોત્તમ સદગુણ તેમનામાં સહેજે રહેતા, ક્યારેય તે ગૌણ પડતા નહીં. કૃષ્ણાનંદ બ્રહ્મચારી હતા ને ગઢડામાં, જે અક્ષરાનંદ સ્વામીને સેવેલા, અક્ષરાનંદ સ્વામીએ મોટીબાને જોયેલા.
અક્ષરાન સ્વામી કૃષ્ણાનંદ બ્રહ્મચારીને કહેતા કે મેં મોટીબાને દર્શન કરેલા, એની આગવી ભાષામાં એ રીતે વર્ણન કરતા કે મોટીબાનો સ્વભાવ અતિ તેજસ્વી હતો, કાંઈ ચલવી ન લે, એકદમ વ્યવસ્થિત હતા, અતિ ઉજળા હતા, બહુ રૂપાળા હતા, અને નિયમ ધર્મ તપ ભજન કથા વાર્તા મર્યાદામાં અતિ સુરવીર હતા. સર મે સાગર હી અધિક, ભૂત મે અધિક આકાશ, મુક્ત મે મુક્ત મુનિ અધિક, બાયુ મે મોટી બા તાસ. સર મે સાગર હી અધિક, દરેક સરોવરમાં સાગર સૌથી મહાન છે. ભૂત મે અધિક આકાશ, પંચભૂતમાં સર્વથી શ્રેષ્ઠ આકાશ છે, એ બીજા ચારેય ભૂતનો આધાર છે. મુક્ત મે મુક્ત મુનિ અધિક, દરેક મુક્તોમાં સૌથી અધિક મુક્તાનંદ સ્વામી છે. અને બાયુ મે મોટી બા, બધી સત્સંગી બહેનોમાં સૌથી અધિક શ્રેષ્ઠ મોટી બા છે, એવું આધાન સ્વામી કહે છે. હરી કી મોટપ હરિગુણ કરી, સહેજે રહી હે અપાર. ભગવાનની મોટપ એમાં રહેલા ભગવાનપણાના ગુણોને કરીને છે. સહેજે અપાર મોટપ ભગવાનમાં રહી છે, એના અશ્વેર સામર્થ્યના સદગુણો એ કરીને. એ જ રીતે સર્વ સાધુ ગુણ જેમાં રહ્યા છે, તે સાધુ ગુણને કારણે જ મોટી બાની સહેજે એવી મોટાઈ છે. અને વાત સાચી છે, ભગવાનની મોટપ ભગવાનના ગુણો એ કરીને, અને ભક્તની મોટપ ભક્તના ગુણો એ કરીને હોય છે. અદભુત લખે છે, હરિ કે ભક્ત અનંત, એક એક સે અધિક તેહી, તાકો લહે કુન અંત, જ્યું ઉડુગન ગન ગગન રહે. ભગવાનના ભક્તો તો અપાર છે, અપાર અપાર અપાર, એક એક થી અધિક છે, કોણ એનો પાર લે ભાઈ? જેમ આકાશના તારાને કોણ ગણી શકે, આકાશનો પાર કોણ લે, તારાને કોણ ગણી શકે, એમ ભક્તને કોણ ગણી શકે, અને ભક્તના ગુણોને પારે કોણ લઈ શકે? આજે આપણા સત્સંગમાં એક એક થી ચડિયા હતા સંતો છે, હરિભક્તો છે, અનંત છે, એના ગુણો પણ અગાધ છે. સમજાણ, ગુણો ગાઈ ન શકીએ આપણે, આમાંથી એક હરિભગતના ગુણો ન ગાઈ શકાય. આ આ સંતો બેઠા છે, એમાંથી એક સંતના ગુણો આપણે ગાઈ ન શકીએ. ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે એટલું બધું એમાં રહ્યું છે, બાકીના જગતના જીવ તો હાવ પામરો છે. આ સત્સંગ મેળ્યો છે એના ભાગ્યનો કોઈ પાર નથી. એસે વાત હી એહ શ્રી હરિ કીએ, વેર વેર કર સોહી લિખી હે તેહ, ઓર બાત કુ ન જાને તેહુ. આદાન સ્વામી કહે છે, આવી જ વાતો શ્રી હરિએ વારે વારે કહીશ. ભગવાન સ્વામિનારાયણની એક એવી ખાસિયત હતી કે ઝીણા મોટા હરિભગતના નાના મોટા ગુણોને ગોતી ગોતીને એકબીજાની પાસે ગાતા, બહુ ગાતા ને બહુ ગૌડાવતા. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અલૌકિકતા આનંદ અને સુખ સામર્થ્ય જે કાંઈ દેખાતું હતું એ ભગવાન સ્વામિનારાયણની આ ખાસિયતને લઈને હતું. કોઈ અવગુણ કોઈના ગાય તો મારાને ગમતું નહીં. નેગેટિવ પ્રવૃત્તિ કે નેગેટિવ વાત સ્વામિનારાયણ ભગવાન એની હૈયાતી હુદીમાં થવા જ ન દેતા, અને બધા એને બહુ પ્રેમ આપતા. નાની એવી વાત કોઈની હોય તો મહારાજ એમ કે, ઓહો તમે તો કેવું સરસ કર્યું, કાંઈ વાતમાં ન હોય. આપણને એમ થાય કે શું એણે મોટું કરી નાખ્યું, નાની એવી વાતમાં આખો મોક્ષ દઈ દે. બોલો, ગેલાન કાંઠે મહારાજ એકવાર ગયેલા ને, પથ્થર કાઢતા જ ને, તડકો હતો, પછી સંતોએ છે તે ઓલું ખેસ્યું બાંધીને ચાર લાકડા આમ રાખીને અધ્ધે રાખ્યું, તો દોરડું બાંધવું જોઈએ ને, એક ભરવાડ ન્યાય છે, તે કાંઈક ચિથરા બિથરા ગોતતા ત્રણ કટકા જડ્યા હતી, એક કટકો જડ્યો નહીં. કોઈક ભરવાડે છે, એને એમ થઈ ગયું કે આ સ્વામિનારાયણ મહારાજ મોટા છે અને આ સાધુ છે તે કાંઈક ગોતે છે, જડતું નથી, તે એક કડિયાની કહ તોડી અને કંઈક લો માતમાં બાંધો. આટલી જ વાત. સ્વામિનારાયણ ભગવાન કે, હો હો તમે તમારી બહુ સેવા કરી, તમે કેટલું સારું કામ કર્યું, એમાં એને બિરદે. આમ ગણો તો વાત નાની હોય નથી, પોતાના કડિયાની કં તોડીને આમ ઘા કરવો, કોઈ તોડતું છે? પણ આવી બધી નાની એવી કોઈ સેવા કરે, કોઈમાં ઝીણો સરખો ભાવ હોય તો ભગવાન એને ઓળખતા, એને ન્યાય આપતા, એટલે ભાવના વિશેષ વિશેષ સૌના દિલમાં જાગતી હતી, ટકતી હતી, નપતી હતી, વધતી હતી. આજકાલ કોઈ કોઈના ભાવને કોઈ ધ્યાનમાં દેતો નથી. બહુ સારું કર્યું હોય તો શું ધાડી મારી, તમારે જ કરવાનું જ હોય ને. લ્યો
કોઈ બહુ સારી પૂજા કરી તક તમે ન પૂજો ત્યારે કોણ પૂજો? તમારે પૂજવાના જ હોય ને અને મારે પૂજાવાનું જ હોય ને. હે તમે મારો ઓળખર કરી તો તમારે આવું થઈ ગયું. એટલે આ ભાઈ રવા ગયો ને, કોઈ ન માને તો શું કરો? ડાયા થઈને જે કોઈ માને છે એને માનો કે નહીં તમે? અને ખરેખર પૂજાય છે એ મહાન નથી, પૂજે છે એ મહાન છે. સન્માનાય છે એ મહાન નથી, સન્માને છે તે મહાન છે. વખણાય છે એ મહાન નથી, વખાણે છે એ મહાન છે. કેમજી એનાથી વખાણ થાય છે, કરી જુઓ ન થાય ને ઈર્ષા આંટો લઈ જાય મલકો. સમજાણું? વખાણ નથી થતા. વખાણ જે માણસ કરી શકે છે એને સામાન્ય કોઈ દી આંકશો નહીં. ક્યારે વખાણ થાય? દિલમાં અદમ્ય ભાવના હોય રહેવાય નહીં ત્યારે વખાણ થાય. અને ઘણા માણસથી તો કાંઈ કોઈનું સારું બોલાતું જ નથી, તો શું એને મોટો માની લેવો? કોઈનું સારું બોલી જ ન કે ને બીવે જ કે હું એનું સારું બોલીશ તો મારું નબળું થઈ જાય, તો હું હલકો પડી જઈશ. તો હવે આવા બીકણ માણસ હોય જેને એ મોટા રહેવાની જ ભાવના છે, એ એમાંથી સૂચિત થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણની આ ખાસિયત હતી, આવી વાર વાર હરિભગતના સંતોના બહેનોના ગુણોને ભગવાન સ્વામિનારાયણ બે મોઢે વખાણતા, એમને કાંઈ શરમ જ નથી થતી. બાયુના વખાણ માંડે કરવા, મોટીબા જેવી બાઈ આ બ્રહ્માંડમાં નથી, લાડુબાઈ જેવી કોઈ બાઈ બ્રહ્માંડમાં નથી. આ બેની ઉપમા દેવી હોય ને તો કોઈ એક પણ વ્યક્તિ જડે એમ નથી. ઉપમા દેવી હોય તો એકાબીજીની જ દેવી પડે કે મોટીબા કેવા લાડુબા જેવા, લાડુબા કેવા મોટીબા જેવા. આવું મહારાજ કહેતા. અને દાદો દાદો તો ન્યારો છે. ભક્તાનંદ સ્વામી એની વાત ન, એ તો મારા ગુરુ. બ્રહ્માનંદ સ્વામી અમારા સખા, અમે મુજાઈ ગયા તમને હસાવી. એક એક સાધુના ગુણ, હરિભગતના ગુણ, બહેનોના ગુણ, સ્વામિનારાયણ ભગવાન બધાને ભેગા કરીને આ જ કરતા હતા. ભાગવત રામાયણની વાત તો બહુ ઓછી કરી છે, આ પ્રગટની જ દે દે કરી છે. લોયાન તીજામ કોની વાત કરી કહો? 21 આખ્યાન કીધામાં એક પરોક્ષ પ્રહલાદનું લીધું, બાકી બધા પોતાના પ્રગટ ભક્તો સામે બેઠા હતા એના એની સામે જ ગુણ ગાયા, ડર રાખ્યા વગર. માન આવી જાય ફૂલાઈ જાય એ જાણે, પણ મારે ત્યાંનું સારું છે એ કહેવું છે ચોકમાં. કોક કે ભાઈ ભાઈના વખાણ ના કરતા માન આવી જાય, માન આવી જાય એ જાણે, આપણે ત્યાંનું સારું છે એ બોલવું છે કેમ? અને લાગઠ આવી જ પ્રવૃત્તિ હોય કોઈને માને ન આવે. બધાને વખાણ થતા એમાં શું ફૂલાઈને કોઈને ફરવાનું? આ કોઈના ન કરીને એકના કરીએ જ ફૂલીને દડો થાય. મંડળમાં 25 શાસ્ત્રી હોય કોને માના વાળો? એક હોય ઠૂઠો થઈને ફરે, તમે કોઈ શાસ્ત્રી છો? ભંડારી છો બધા, હું શાસ્ત્રી છો. 25 શાસ્ત્રી કરી મેં લાવ, કોણ કોને માને? ભેટ ભાઈ તું શાસ્ત્રી નું શાસ્ત્રી સાના મને હરખો રે. તને શ્લોક આવડે છે મને નહીં આવડતો, ઓમ પૂર્ણમે તમ પૂર્ણમે બધા આવતો હેડો ભાઈ હરખો હાલે. એક જ શેઠ હોય ને બધા દાન ઈજ કરતા હોય તો ફૂલાઈને ફરે, 25 શેઠ ને બધા દાન દેતા હોય, હવે શેઠ શાંતિ કથા સાંભળે છે ને ભાઈ? તો એવું જ હોય ને. જ્યારે દિવસ બે ઘડી બાકી રહ્યો, બધી રસોઈ તૈયાર થઈ ગઈ, વરણી શ્રીહરિને બોલાવવા આવ્યા, ત્યારે તેમને જોઈને શ્રીહરિ થોડું હસ્યા. બ્રહ્મચારી મહારાજ આવ્યો ને બોલાવવા, હાલો થાળ થઈ ગયો, મહારાજ થોડુંક હસ્યા, આવ્યા એમ. નિપુણતાથી બધા વસ્ત્રોના આભૂષણો ત્યાં જ ઉતારી દીધા મહારાજે. એક પિત્તાંબર પહેરી લીધું અને બીજું પિત્તાંબર ઓઢી લીધું. દયાળુ શ્રીહરિએ મોતી જડિત ચાખડીઓ ચરણમાં પહેરી, હાથમાં રેશમી રૂમાલ લીધો, પછી રસોઈ તૈયાર કરી હતી ત્યાં પધાર્યા. ત્યાં એક સોનેરી બાજોઠ મૂક્યો હતો. પરમ સુખદાયક શ્રી ઘનશ્યામ હરિ તે જોઈને તેના ઉપર બેઠા, પાણીથી ચરણકમળને ધોયા, પછી રૂમાલથી તેને લૂછ્યા. શ્રીહરિને માટે દૂધપાક અને મેંદાની પૂરી બનાવી હતી, સાકરનો શીરો પણ કર્યો હતો. થાળ ભરી ભરીને શ્રીહરિની આગળ બધી વસ્તુ ધરી, રીંગણાનું શાક બનાવીને તેમાં ઘણું જ ઘી નાખ્યું હતું. ઓછું ઘી મહારાજને ફાવતું નહોતું. જે જે ભોજન તૈયાર કર્યા હતા તેને શ્રીહરિ સરસ રીતે પ્રેમથી જમતા. એ વખતે કોલેસ્ટ્રોલની શોધ થઈ નહોતી, ખૂબ પ્રેમથી જમ્યા. તે પછી તત્કાળ હાથ ધોયા અને રૂમાલથી હાથ લૂછ્યા. તાજા તજ અને એલાયચીનો સુંદર મુખવાશ લીધો. શ્રીહરિની સાથે જે દરબારો હતા તેમને બોલાવીને પ્રેમથી પ્રસાદી આપી, આપો આપો આવો બાપુ એમ. પછી સંતોની પંગત કરાવી અને શ્રીહરિ તેમને પીરસવા માટે ઉઠ્યા. હરિભક્ત વિપ્રો શીરાના થાળ ભરી ભરીને લાવતા ત્યારે શ્રીહરિ ડંકા ભરી ભરીને પીરસતા અને સંતો ભોજન કરતા. શ્રીહરિએ માથે સોનેરી કોઈનો રૂમાલ બાંધ્યો હતો, પિતામરને ખભા ઉપર જનોઈની જેમ રાખીને કમર સાથે કશીન બાંધ્યું હતું. પૂર્વ પશ્ચિમ જોઈ પંક્તિ ભયે સંત કી જેહી, પૂર્વ પશ્ચિમ લાંબી સંતની પંક્તિ થઈ. પંગત ઘણી તેજોમય હતી અને જમનારા સૌ સ્વામિનારાયણ 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 નામની ધૂન કરતા હતા. અનંત ધામોના મુક્તો પ્રસાદીનું મહાત્મય અધિક સમજતા હતા, એટલે સંતની પંગત થાય અને શ્રીહરિ જ્યારે પીરસે ત્યારે તે મુક્તો પ્રસાદી લેવા માટે આવતા હતા. અનંત ધામના મુક્તો
સંતની પંગજ થાય ને એટલે આવી જતા, કોકમાં પ્રવેશ જતા, અને કાં તો કોક સાધુના રૂપ જેવું રૂપ લઈને બેસી જતા. એને કોઈ ઓળખતા નહીં. એકબીજી પૂછે, આ કોણ સ્વામી છે? મહારાજ. મહારાજ કે હોય, બધા આવતા હોય. જમી લો. પહેલાં સંતની પંગતમાં પીરશું, તે પૂરું થયા પછી દરબારોની પંગતમાં પીરશું. મહારાજના અવિવેક હતો, સૌથી વાલા સાધુ, પહેલાં સાધુને પીરશે પછી દરબારો. તે બધું જ્યારે પીરસાઈ રહ્યું ત્યારે શ્રી હરિએ વાસુદેવ હરે આવો શબ્દ ઉચ્ચાર્યો. પરમ દયાળુ શ્રી હરિ પીરસવાને બાને સૌને દર્શન દેતા. એટલે આ વાત છે, સ્વામિનારાયણ ભગવાન રહ્યા ત્યાં સુધી હંમેશા પીરસતા સંતો અને હરિભક્તો, અને બાયોની પંગતમાં પણ પીરસવા જતા. પણ હેતુ એટલો જ હતો કે મારી આ દિવ્ય અલૌકિક મૂર્તિનું સૌને નજીકથી દર્શન થાય. હેતુ જો તમે પીરસન મિશ હરિ પરમ દયાલા સબકુ દર્શ દેત કૃપાલા. પીરસવાને બાને હવને દર્શન દેતા હતા. હરિજન કહાવત હે જે તે હર કૌ પ્રકાર હિ તે. હરિભક્તો કહેવાય છે તે બધાને પણ હર કોઈ રીતે કૃપાલુ શ્રી હરિ દર્શન દેતા. હોઈ ગયા હોય તોય કોઈ આવે તો ઊભા થઈને દર્શન દેતા. આવું ભગવાન સ્વામિનારાયણનું વ્યક્તિત્વ હતું. હવે જે વાત આવે છે એ મારે તમારે કામની છે, આપણા જીવનમાં લેવા જેવી છે. બલદાણામાં ભગવાન સ્વામિનારાયણે આ વાત કરી નથી, કોઈ સંતે કરી નથી, પરંતુ આધારણ સ્વામીએ આ પ્રકરણમાં પોતાના હૃદયમાં સ્ફુરેલી શ્રી હરિની કરેલી જ વાત લખી છે, પણ મને બહુ ગમી છે એટલે હું ધ્યાન દોરું છું. હરિ કો સંભારે અંતર માહી, હરિ કો સંભારે અંતર, સબ ગાઈએ. તિન કર અતિ શાંતિ રહાહી, તિન કર અતિ શાંતિ રહાહી. આજે આપણે બધા શાંતિ ગોતીએ છીએ, ક્યાંક છે શાંતિ મળે? શાંતિ માટે બહુ જ આપણે બધા હવાત્યા મારીએ છીએ. શાંતિ માટે ધન મેળવીએ છીએ, શાંતિ માટે બંગલો, શાંતિ માટે કોઈક દારૂ પીવે છે, શાંતિ માટે કોઈક વિચાર કરે છે કે મને કાંઈક સુખ શાંતિ થાય. પણ આધારાનંદ સ્વામી સ્પષ્ટ રીતે કહે છે, હરિ કો સંભારે અંતર માહી, હરિ કો સંભારે કર અતિ શાંતિ રહાહી. ભગવાનને અંતરમાં સંભાળો, સ્મરણ કરો, તેનાથી જ અંતરમાં અતિ શાંતિ રહેશે. બાકી શાંતિ રહેવાનો ઉપાય કોઈ નથી. આપણે જે જે માન્યા છે ને શાંતિના ઉપાય, બધા ખોટા છે. ત્રિવિધ તાપ કહાવત જેતા, ત્રિવિધ તાપ, આદિ ભૌતિક આદિ દૈવિક વગેરે કહાવત જેતા, ત્રિવિધ તાપ કહાવત જેતા, શાંતિકરણ ઉપાય હે એતા, શાંતિકરણ ઉપાય, શાંતિનો ઉપાય. હરિ કો સંભારે અંતર માહી, બસ આ જ શાંતિનો ઉપાય છે, બધા તાપ સમી જશે. હે હરિ કો સંભારે અંતર માહી, હરિ કો સંભારે અંતર માહી, તેહિ બિન ઓર શાંતિ જે. અદ્ભુત ચોપાઈ. શાંતિ જમપુરી સમ જાનના તેતી, જમપુરી સમ જાનના તેતી. ભગવાનના સ્મરણ સિવાયની જે કાંઈ શાંતિ આપણે માનીએ છીએ એ બધી જમપુરીના જેવી છે. ઘણા દારૂ પીવા શાંતિ માને જમપુરી તો, ઘણા વિષય ભોગવીને શાંતિ માને જમપુરી તો, ઘણા હારો હારો ખાઈને જલસો કરીને શાંતિ માને એ જમપુરી જ છે. આ બધા વિષયો ભોગવીને જે આપણે શાંત થઈએ છીએ અને સુખી થઈએ છીએ, અથવા તેવું માની લઈએ છીએ કે આપણને સુખ થયું, શાંતિ થઈ, મજા આવી, આ બધી જમપુરીના જેવી મજા અને શાંતિ છે એવું સ્વામી ચોખ્ખા શબ્દમાં લખે છે. સમજાય તો, ખોટું તો હોય નહીં.
આપણી માન્યતા જુદી છે અને મહાસંતની માન્યતા જુદી છે. તેહી બિન શાંતિ ઓર જેતી, તેહી બિન ઓર શાંતિ જેહી, જમપુરી સમ જાન ના તેતી, જમપુરી સમ જાન ના તેરી, હરિ કે કથા કીર્તન જે હા, હરિ કે કથા કીર્તન જે હા, શાંતિ કરન ઉપાય હે તે હા, ભગવાન ના કથા કીર્તન શાંતિ કરવાનો ઉપાય છે. ત્રિવિધ તાપમાં તપેલો, વાસનામાં તપેલો, કામ ક્રોધમાં તપેલો, વ્યવહારમાં વેગે ચડી ગયેલો જીવ ભગવાનના કથા કીર્તન ધૂન કરે તો જ ચિત્ત શાંત થાય અને અંદરથી આનંદના ધોધ વસી ઉઠે. બાકી કોઈ ઉપાય નથી વિશ્વમાં. આજ સમજાય કે લાખ જન્મે તેહી બિન ઓર શાંતિ જેતી, તેહી બિન ઓર શાંતિ જેતી, જમપુરી સમજાન ના તેતી, જમપુરી સમજાન તેતી, હરિ કે કથા કીર્તન જે હા, હરિ કે કથા કીર્તન જે હા, શાંતિ કરણ ઉપાય હે હા, શાંતિ કરણ ઉપાય હે હા, શાંતિ કરણ ઉપાય હે તે હા, શાંતિ કરણ ઉપાય હે તે હા, હરિજન સંત સમાગમ જે હી, હરિભક્તોનો અને સંતોનો સમાગમ, હરિ કી ભક્તિ કરના તે હી, ત્રણ, હરિજન નો સમાગમ, સંતોનો સમાગમ અને ભગવાનની ભક્તિ. હરિજન સંત સમાગમ જેહી, હરિજન સંત સમાગમ જેહી, હરિ કી ભક્તિ કરના તેહી, હરિ કી ભક્તિ કરના તેહી, ઇતનો સબ હૈ શાંતિ ઉપાયા, 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 યા મે નહીં હૈ કબ હું માયા, આ ત્રણમાં ક્યારેય માયા નથી, માટે આ શાંતિના પ્યોર ઉપાય છે, ઓરિજિનલ નેચરલ. બાકીના હું ને તમે શાંતિ માટે, સુખ માટે, આનંદ માટે, જલસા મજા માટે જે જે ઉપાય કરીએ છીએ તેમાં માયા છે. અને જ્યાં માયા છે ત્યાં શાંતિ, માયા છે ત્યાં શાંતિ નથી. આ વાત આમ જ છે. આજ સમજો, કાલે સમજો, લાખ જન્મે સમજો, સમજે છૂટક્યો છે. માયા છે તે શાંતિ નથી. અદ્ભુત વાત કરી છે આધારાનંદ સ્વામીએ, બલદાણાના પ્રકરણમાં વાત કરી છે. હરિજન સંત સમાગમ જે હી, હરિ કી ભક્તિ કરના તે હી, ઇતનો સબ હે શાંતિ ઉપાયા, યા મે નહીં હૈ કબ હું માયા, યા મે નહીં હૈ કબ હું માયા, જગ કી બાત જીતની કહાવે, જામે હરિ કો સંબંધ ન આવે, જામે હરિ કો સંબંધ ન આવે, જગ કી બાત જીતની કહાવે, જેમાં ભગવાનનો સંબંધ ન હોય તે બધી જગત સંબંધી વાત કહેવાય, અથવા તો જે જગત સંબંધી વાત હોય એમાં ભગવાનનો સંબંધ હોય નહીં, જેમાં ભગવાનનો સંબંધ હોય નહીં એ વાત જગત સંબંધી કહેવાય. નોકું પાડવું છે ને, કઈ વાત જગત સંબંધી ને કઈ વાત ભગવાન સંબંધી એની સ્પષ્ટતા હોવી જોઈએ. જેમાં જગત સંબંધી વાતની ગંધ ન હોય એ ભગવાન સંબંધી વાત કહેવાય, અથવા તો જે ભગવાન સંબંધી વાત હોય એમાં જગત સંબંધી વાત લવાય નહીં. સંભવ છે ભગવાન સંબંધી વાતમાં ક્યાંક જગત સંબંધી વાત થોડી ઘણી ભળે તો પણ ભગવાન સંબંધી વાતનો તાર હોય તો વાંધો નહીં, પણ જગત સંબંધી વાત ચાલતી હોય ને એમાં ભગવાનની વાતનો કોઈ લેશે ન હોય તો એ પ્યોર જગત સંબંધી વાત કહેવાય અને બહુ નડે. માટે જે વાતોમાં ભગવાનનો સંબંધ ન આવતો હોય તે બધી જ વાતો જગતની વાતો કહેવાય, અને તે બધી વાતોને જમપુરી અને નરકના જેવી જાણવી, અને તે વાતોને જ લખ 84 માનવી. ભગવાનના સંબંધ સિવાયની વાતો જ જમપુરી છે, ભગવાનના સંબંધ સિવાયની વાતો જ લખ 84 છે, આવું કહે છે. અમે બલદાણા ગયા હતા, ત્યાં પટેલ કુંવરજીભાઈ મોરભાઈ કંકરિયા
અખંડ સ્મરણ કરે છે. આ જ ગામના સ્વામિનારાયણ 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 બોલ બોલે જ કરે. હું બેઠો છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મેં કીધું આ ડોહાને કંઈક દેખાડો કરવાની ટેવ છે હું. દે બાપા વાત સાંભળો તો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હું વાતું કરો તો સામે સામે કરે. મેં પણ ઘડીક વાત તો સાંભળો તો કે સ્વામિનારાયણ. પછી મેં ત્યાંના ભક્તોને પૂછ્યું કે આ અમે આવ્યા એટલે દેખાડે છે તો કે ના સ્વામી આને તો 24 કલાક આવી જ ટેવ છે. વાડીએ હોય ઘરે હોય મંદિરે હોય રસ્તામાં હોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ હોય છે. આવા સ્મરણ પ્રિય અમારા સભાડિયાના માવજી દાદા, વલભીપુરના લક્ષ્મણ દાદા, ગોપાળાના માયા દાદા અખંડ સ્મરણ કરે ન થાય. લખ્યું છે કે ભગવાનનું અખંડ સ્મરણ કરવું એ થોડા માહિતમયથી નથી થતું, મારો ભાર ભગવાનનો માહિતમય હોય તો જ શક્ય છે. કોરજીભાઈ મોરભાઈને મેં યાદ કર્યા. હું બલદાણા ગયો તો આ ભાઈને મળેલો છું. મને બહુ મજા આવી. ભગવાન શિવાયનું સ્મરણ જમપુરી છે, લખચોરાસી છે. હરિજન સુરત ન રખે જે હું એસી જમપુરી ભોગવે તે હું. હવે એમ કહે છે હરિભગતને ખબર જ નથી કે આ જમપુરી છે. ભગવાન શિવાયનું સ્મરણ, ભગવાન શિવાયની વાત જમપુરી છે, લખચોરાસી છે. આવું હરિભગત જાણતા નથી. જે વાત ભગવાન જાણે છે આધાન સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા, ગોપાલ સ્વામી જેવા, ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતો જાણે. ભોગવે છે જમપુરી, ભોગવે છે લખચોરાસી અને માને છે જલસા કર્યા, આનંદ કર્યો, મજા આવી ગઈ. આ દિશા છે આપણી. અતિ આશ્ચર્યની વાત એ હ દુઃખમાં સુખમાં નાણું તે હ એ સુખ વકી નાખ્યું સંત આપે સ્વામી સહજાનંદ પ્રતાપે. અતિ આશ્ચર્યની વાત એ હ દુઃખમાં સુખમાં નાણું તે હ. જો શાસ્ત્ર તો આવું જ કહે છે પણ જે સમજવો એ સંસારમાં રહો કે ત્યાગાશ્રમમાં રહો પણ ભગવાન શિવાયનો જેટલો રસ છે એ જમપુરીનો રસ ખાઈ છે. પણ વાત એટલી જ છે કે સુખ માનીને ખાઈ છે, સમજાણું. કાંઈ હવાજ તો આવતો નથી. બધાને વિષય અંતે વૈરાગ તો થાય જ છે, કાંઈ એમાં કોઈ દી હરખું સુખ કોઈને આવ્યું નથી. પંચ વિષયમાં ઘડીક મજા જેવું લાગે પછી દુઃખને દુઃખ જ રહે છે, એમાં કાંઈ કોઈ ઠર્યો નથી. આદી બધી મેં કીધું હતું ને આ દુનિયામાં કોઈ ખાટ્યો નથી, એનો પંચ વિષયમાં કોઈ ખાટ્યો નથી. જેથી ભગવાન મળે, ભગવાનનું સુખ મળે, ત્યારે જીવને સાચી શાંતિ મળે છે, સાચું સુખ મળે છે, સાચી સ્થિરતા મળે છે. ત્યાં સુધી તો ડામાડોળ ને દુઃખ જ છે. પણ હવે ડામાડોળ દુઃખમાં માણે સુખ માની લીધું, એનું શું કરવું? શહેરમાં રેંકડી જતી હતી ઓલી ટાંગો ઘોડાગાડી, એટલે બે ત્રણ જુવાનિયા ઊભા હતા. એમાં એક જુવાનીએ કીધું કે બંદા સફર કરશે, ઓલો કે રવા દે તા ડો મારશે તા ઘણા સફર કરી ઘોડાગાડીને વાંય ટીંગાણો. થોડેક ઘોડાગાડી ગઈ એટલે ઓલા ઘોડા હાંકનારને ખબર પડી વાંય કોઈક ટીંગાણો. ધીમેરીને ઊભી રાખીને પાછળ આવીને બે શાર હોટ્યું મારી. આમ આમ સોળતો સોળતો ઓલા કે કા ખાધીને તો ખાધી ભલે બંદે સફર કરી. બસ આ સફર જેવા આપણા બધા ધંધા છે. આવું જ બધું શોખ સંસારનું, સફર કર્યા જેવું. માર ખાધો આમ આમ સોળે છે તો કે સફર કરીને તમે કોઈ કરી? મેં સફર કરી. હવે હોજી ગયું ને ભલામણે સફર કરીને દીકરો છે. એટલે આવી રીતે જગતમાં માની લીધેલી મોટા માની લીધેલા સુખ, માની લીધેલા જલસાન મજા છે, કાંઈ હકીકત નથી. મજા છે નહીં, સમજાણું. ઓલી ગઈ હતી બાજુના ગામમાં દૂધ વેચવા, પાછી આવતી હતી તે કોઈકે કીધેલું કે અમારો કિલો ગોળ લેતા આવજો, પેલો ઢીલો રવાનો આવે એ સારું. તે દૂધ કાઢીને નાખી એમ માટલું હતું ને વધેલું, એમાં ઢીલો ગોળ નાખ્યો. હાલી આવતી ભૂલી ગઈ ગોળ નાખ્યો છે. વચમાં ગધેડાને લાઇટ ભાળી તેને ટેવ એવી લેતા આવે, તે હેઠી વળીને લાઇટને એમાં નાખી. એને કે બારને પાદર મારો ઉકળો છે ને નાખી દઈશ. એ ગામને પાદર આવી હેઠું કરીને લાઇટ નાખવા ગઈ તો કાંઈ નીકળ્યું જ નહીં, બધું મલકર ચાસણી જેવું થઈ ગયેલું, ગુલાબજાંબુ જેવું. પછી એને યાદ આવ્યું ગો બાપરે આ તો ઓલિયાનો ગોળ લાવી હતી, તે માલિકરે લાઇટ નાખી તે બધું. હવે ઘરે આવીને માટલું મૂક્યું પટારા ઉપર અને પોતે ઢોર દોવા ગઈ. તે છોકરાને કાયમ એમ કે મારી બા શહેરમાં દૂધ વેચવા જાય છે તો કાંઈક ભાગ લાવી છે, સમજાણું. તે છોકરો આવી અને એમ જોયું તા કે હા આ જ લાવીશ, એ તો સરસ છે. તે માલિકરથી આમ કાઢીને મૂક્યું મોઢા ગેળ્યું લઈ ગયું ને પછી કૂસો. પહેલાં ગેળ્યું લઈ ગયું પછી નકરો કૂસો અને વાયસ આવે. સંસારના સુખ સેમ ટુ સેમ આના જેવા, જોઈને મજા. હા સરસ ખાય, પેલા ગળ્યું લાવે પછી કૂસો, કાંઈ માલિકો ન મળે. ત્યાં બેઠો બેઠો એ રીતે ખાતો હતો
એની બા આવ્યા, શું કરે છે? તો કે તમે લાવ્યા છો ને, શું છે? તો કે તમે ન લાવ્યા હેરનું હુકડું મારે હારું, કે હું હેરનું હુકડું ખાવ છું કે? એની બાને બહુ દાંત આવ્યા. પૂછ્યું કેમ લાગ્યું? તો કે આમ પહેલાં સારું લાગે છે ને પછી પછી નથી હાલો. પછી કેવું લાગે? તો પછી કહું, ગધેડા લીડા જેવું લાગે છે. એમ આ જગતમાં પહેલાં બધું સારું લાગે ને પછી ગધેડાના લીંડા જેવું જ હોય, એમાં કાંઈ ન મળે. એટલે સ્વામી કહે છે કે ભગવાનનો ભક્ત થઈને આવું ધ્યાન જો ન રાખે, ભગવાનનું સ્મરણ જ સુખ છે, ભગવાન જ સુખ છે, એવું જો ભગવાનનો ભક્ત થઈને ધ્યાન ન રાખે તો તે આવી જંપુરીને ભોગવે છે. કેવી? જગતની વાતરૂપી, જગતના સુખરૂપી જંપુરી ભોગવે છે, જગતના સ્મરણરૂપી જંપુરી ભોગવે છે. તે બધી જાતના દુઃખોને ટાળવા માટે અત્યારે શ્રીજી મહારાજ પ્રગટ થયા છે. આદાન સ્વામી કે આ બધા દુઃખો જંપુરી લક્ષ્યરાશી ટાળવા, અર્થાત ભગવાન સિવાયનું બીજું ચિંતન માત્ર ટાળવા માટે ભગવાન પ્રગટ થયા. કેવળ જીવો પાસે પોતાની મૂર્તિનું ધ્યાન ભજન ચિંતન કથા કીર્તન કરાવવા માટે. આ છે શ્રીજી મહારાજનું તાન. તેહી હિત ચરિત્ર કરત અનંતા, એટલા માટે ભગવાન અનંત ચરિત્ર કરે છે. સત્સંગમાં હિ ફિરત રહમતા, એટલા માટે બધે વિચરણ કરતા રહે છે સત્સંગમાં. સત્સંગમાં એક ધરી બેઠે નહીં, ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા ધામમાં ગયા ત્યાં સુધી એક ઘરી બેઠે નહીં. મહારાજ ક્યારે બેઠા નથી પલોઠી વાળી, માણકીને હા નથી લેવા દીધો. અનંત સુખ દિયે હે ચાહી, ચાઈ ચાઈને ગામડે ફરી ફરીને ઉત્સવ કરી કરીને, સ્નાનોત્સવ, રંગોત્સવ, બીજું ત્રીજું રીંગણા ઉત્સવ, શાકોત્સવ, ભેટીને પૂજીને અનંત પ્રકારે સુખ સંતોને ભક્તોને મહારાજે આપ્યું છે. સો સબ ભૂલી જાત હે પલક પલક કી માહી, અરે રે આ જીવ ભાગ્યો છે, આટલું આટલું મહારાજે કર્યું, ચરિત્ર કર્યા, સુખ આપ્યા, સમયા કર્યા, કથા કીર્તન વાતોનું જ્ઞાન આપ્યું, તે જીવ પળ પળમાં મળો ભૂલી જાય છે. સો સબ ભૂલી જાત હે પલક પલક કી માહી, જ્યુ બાલક કુ હિત કરી દિની ચિંતા મહી લાની. જેમ બાળકને દિન જાણી દયા કરીને ચિંતામણી લાવીને આપી, બાલક કુ નહીં ગમ કછું ચિંતામણી ડારી દે, બાળકને કાંઈ ભાન નથી ચિંતામણી નહીં છોકરો ફેંકી દે છે, એમ જીવને ભગવાનને સંતો સુખની વાતો કરે છે, જીવ એને યાદ રાખતા નથી, ભૂલી જાય છે, એને ફેંકી દીધું કહેવાય, ચિંતામણી ફેંકી દીધો કહેવાય. સંત માત જું હિત કરી, એમ સંત છે એ સત્સંગની સાચી માં છે આત્માની, એ હિત કરીને ફેર તેહી કર્મે દે, ફરીને પાછા સંતો આ બાળકરૂપી સત્સંગીને હરિસ્મરણરૂપી ચિંતામણી હાથમાં આપે છે, ફરીને પાછા એને યાદ આપે, ચિંતામણી હાથમાં આપે કે ભાઈ આ સાચું સુખ છે, હરિનું ચિંતન કરો. ચિંતવન કરને હિત વેર વેર પંગતમ ફિરત હરિ, ચિંતવન કરને હિત વેર વેર પાદપાત ફિરત હરિ, વેર વેર પંગતમ ફિરત હરિ, વેર વેર પાદમ ફિરત હરિ, ચરિત્ર ચોટે તેહિ ચિત સાધન અનંત સફર રહે, ચરિત્ર ચોટે તેહિ જઈ રહે સબ સન પર કુ પીછે ધોયે હરિ, જઈ રહે સબ સન પર કુ પીછે ધોયો હરિ, અતિ બખાન કરન પુર કે વિપ્ર કો ભાવ જોઈ, અતિ બખાન કરન ભાવ જોઈ, પુર કે વિપ્ર કો ભાવ જોઈ, પુર કે વિપ્ર કો ભાવ જોઈ. શ્રી હરિ પોતાની મૂર્તિનું ચિંતન કરાવવાને માટે વારંવાર પંગતમાં ફરે છે. પંગતમાં દર્શન દેવા જ મહારાજ ફરતા એના ઉપર આધાન સ્વામી આટલી વાત કરી સારરૂપ, કે ચિંતવન જ સુખ છે, બાકી બધું ચિંતવન જંપુરી. જે કોઈ ભક્તના ચિત્તમાં જો આ ચરિત્ર ચોંટી જાય, મૂર્તિ ચોંટી જાય, તો તે ક્ષણે મોક્ષના અનંત સાધન એના થઈ જાય. એને કરી જ લીધા જો મૂર્તિ ચોંટી તો. જ્યારે સંતો જમી રહ્યા ત્યારે શ્રીહરિ હાથ ધોયા, તે ગામના જૂઠાભાઈ આચાર્ય વગેરે વિપ્રોનો ભક્તિભાવ જોઈને તેમના અતિશય વખાણ કર્યા. જોયું ભગવાન સ્વામિનારાયણે બલદાણા ગામના જૂઠાભાઈ આચાર્ય વગેરેના ખૂબ વખાણ કર્યા. અમારાની ટેવ હતી, બહુ વખાણ કર્યા. ઘણાને તો ભગવાન સ્વામિનારાયણનો અભાવ આવતો કે તમે વખાણ કરો છો એવા કાંઈ છે નહીં. મહારાજ કે મને દેખાય છે એટલે કહું છું.
તમને ન દેખાતું હોય કાંઈ નહીં, તેને કે એના આ અવગુણ છે ને આ અવગુણ છે ને એનો આ સ્વભાવ છે ને આ ટેવ છે. મહારાજ કે એ બધું તમને દેખાય છે, મને એના ગુણ જ દેખાય છે, એટલે હું એના તો ગુણ જ ગાવાનો. સ્વભાવને કુટેવને નબળાઈ તમને દેખાતી હોય તમે એ ગાજો. આવો ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ હતો, ગુણ ગુણ લેવાનો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના ચતુર્થ પુરમાં બલદાણામાં શ્રી હરિ જીમાં અને સૌને જમાડ્યા અને કવિએ હરિસ્મરણનો મહિમા કહ્યો એ નામે 76મો તરંગ સમાપ્ત થયો.